गुड मॉर्निंग बाळको, आजे आपणे फळો અને સ્વાદ વિશે શીખીએ. કયા ફળનો કેવો સ્વાદ હોય છે તેના વિશે જાણીશું. આ શું છે? સફરજન. સફરજન સ્વાદમાં કેવું હોય? ગળ્યું. સફરજનને ઇંગ્લિશમાં શું કહેવાય? એપલ. સફરજનને ઇંગ્લિશમાં એપલ કહેવાય. આશાનું ચિત્ર છે કેળાનું. કેળા સ્વાદમાં કેવા લાગે? ગળ્યા. કેળાને ઇંગ્લિશમાં શું કહેવાય? બનાના. કેળાને ઇંગ્લિશમાં બનાના કહેવાય. આશાનું ચિત્ર છે કેરીનું. કેરી કેવી લાગે? ખાટી અને મીઠી. બરાબર. તો કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય? મેંગો. કેરીને ઇંગ્લિશમાં મેંગો કહેવાય. કેરી ફળોનો રાજા છે. આશાનું ચિત્ર છે દાડમનું. દાડમનો સ્વાદ કેવો હોય છે? ખાટો. દાડમને ઇંગ્લિશમાં શું કહેવાય? પોમોગ્રેનેટ. આ ચિત્ર શાનું છે? તરબૂચનું. તેનો સ્વાદ કેવો હોય છે? ગળ્યો. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? વોટરમેલન. આ ચિત્ર શાનું છે? અનાનસનું. તેનો સ્વાદ કેવો હોય છે? ખાટો અને તુરો. તેને ઇંગ્લિશમાં પાઇનેપલ કહેવાય. આ શાનું ચિત્ર છે? નારંગીનું. તેનો સ્વાદ કેવો હોય છે? ખાટો. તેને ઇંગ્લિશમાં ઓરેન્જ કહેવાય. નારંગીને ઇંગ્લિશમાં ઓરેન્જ કહેવાય. આશાનું ચિત્ર છે દ્રાક્ષનું. તે કેવી હોય? ગળી અને ખાટી, ખટમીઠી. બરાબર. તો તેને ઇંગ્લિશમાં ગ્રેપ્સ કહેવાય. દ્રાક્ષને ઇંગ્લિશમાં ગ્રેપ્સ કહેવાય. આશાનું ચિત્ર છે શક્કરટેટીનું. તેનો સ્વાદ કેવો હોય? ગળ્યો. શક્કરટેટીને ઇંગ્લિશમાં સ્વીટ મેલન કહેવાય. શક્કરટેટીને ઇંગ્લિશમાં સ્વીટ મેલન કહેવાય. આશાનું ચિત્ર છે પપૈયું. તે સ્વાદમાં કેવું હોય છે? ગળ્યું. તેનો સ્વાદ ગળ્યો હોય છે. પપૈયાને ઇંગ્લિશમાં પપૈયા, ઇંગ્લિશમાં પપૈયા કહેવાય. આશાનું ચિત્ર છે ચીકુનું. તેનો સ્વાદ કેવો હોય છે? ગળ્યો. ચીકુને ઇંગ્લિશમાં ચીકુ કહેવાય. ચીકુને ઇંગ્લિશમાં ચીકુ કહેવાય. આશાનું ચિત્ર છે જામફળનું. તેનો સ્વાદ કેવો હોય છે? ખાટો મીઠો. જામફળને ઇંગ્લિશમાં ગ્વાવા કહેવાય. જામફળને ઇંગ્લિશમાં ગ્વાવા કહેવાય. આશાનું ચિત્ર છે કીવીનું. તેનો સ્વાદ કેવો હોય છે? ખાટો. કીવીને ઇંગ્લિશમાં કીવી કહેવાય. કીવીને ઇંગ્લિશમાં કીવી કહેવાય. આશાનું ચિત્ર છે મોસંબીનું. તેનો સ્વાદ કેવો લાગે? ખાટો. મોસંબીને ઇંગ્લિશમાં સ્વીટ લાઈમ કહેવાય. મોસંબીને ઇંગ્લિશમાં સ્વીટ લાઈમ કહેવાય. આશાનું ચિત્ર છે નાસપતીનું. તે સ્વાદમાં કેવું લાગે? ગળ્યું. નાસપતીને ઇંગ્લિશમાં પેર કહેવાય. નાસપતીને ઇંગ્લિશમાં પેર કહેવાય. આશાનું ચિત્ર છે સ્ટ્રોબેરીનું. તેનો સ્વાદ કેવો હોય છે? ખાટો મીઠો. સ્ટ્રોબેરીને ઇંગ્લિશમાં પણ સ્ટ્રોબેરી કહેવાય. આશાનું ચિત્ર છે જાંબુનું. તો જાંબુ સ્વાદમાં મીઠા હોય છે. જાંબુને ઇંગ્લિશમાં રોઝ એપલ કહેવાય. જાંબુને ઇંગ્લિશમાં રોઝ એપલ કહેવાય. Thank you.
બાય બાળકો.